પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવકથા વક્તા શિવપ્રેમી જોશી મહારાજના મુખેથી સંભળાવવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સાકાજી ઠાકોર અને અખિલ ભારત હિન્દુ મહાસભાના અધ્યક્ષ દેવરાજજી ઠાકોર, પૂર્વ સરપંચ અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિવકથા શિવભજન તેમજ ભોજનની વ્યવસ્થા સાથે કરવામાં આવી હતી. જય સિયારામ મહાદેવર. પહેલાં તો જે પણ સુંદર અમારી બાબરી મુકામે, ઉત્તર ગુજરાત પાટણ જિલ્લો સમી તાલુકાના બાબરી મુકામે શ્રી સગત માતાજીના ધામમાં ચાલી રહેલી શિવ મહાપુરાણની કથાની નોંધ લઈ અને જે પણ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા છે એમનો પહેલાં તો આભાર કે મારી આ સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. કે હું એક બ્રાહ્મણ કુળમાંથી આવું છું. મારું મૂળ નામ જોશી વિષ્ણુ પ્રસાદ છે અને મારી જન્મભૂમિ આમ તો જો કે ઉત્તર ગુજરાત બનાસકાંઠા કાંકરિયા તાલુકાનું ખીમાણા કરીને ગામ છે. પણ બાલ્યાવસ્થાથી ભગવાન મહાદેવની ભક્તિના પ્રભાવથી ઘર છોડી અને છેક કચ્છ મુકામે કચ્છ ક્ષેત્રમાં જઈ અને જેને કર્મભૂમિ બનાવી છે. બાલ્યાવસ્થામાં 11-12 સાંજ સુધી અભ્યાસ કર્યો અને પછી સંસ્કૃત ભાષા શીખી અને સંસ્કૃતનો અભ્યાસ કરી અને પછી સદગુરુ ભગવાન પાસેથી શિવ મહાપુરાણની કથાનું અધ્યયન કર્યું અને પછી ભગવાન મહાદેવની કૃપાથી એક સંકલ્પ સાથે નીકળેલી છે મારી યાત્રા. કે પૂરા ભારત વર્ષ સહિત દેશ અને દુનિયામાં દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ ઉજાગર કરવી એ જ અમારા વ્યાસપીઠનો મેઇન મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને તે યાત્રા આજે ઉત્તર ગુજરાત વિસ્તારના સમી તાલુકાના બાબરી મુકામે પહોંચી છે અને છેલ્લા 8-8 દિવસથી અહીંયા સુંદર શિવ મહાપુરાણની મંગલ કથા જેનું ગાયન થઈ રહ્યું છે અને જે કથાની અંદર બાબરી વિસ્તાર ક્ષેત્રના શિવપ્રેમીઓ અને બાબરી વિસ્તાર ગામ ક્ષેત્રની આસપાસના જે પણ શિવપ્રેમી લોકો છે એ બધાએ સુંદર તનથી મનથી ધનથી પોતાનો યથાયોગ્ય રીતે સાથ સહકાર આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. એ બદલ બાબરી ક્ષેત્રના તમામ શિવપ્રેમીઓનો પણ હું આભારી છું. મીડિયા ન્યૂઝનો પણ આભારી છું અને જે પણ આ મીડિયા ન્યૂઝ દ્વારા અમારી આ સુંદર શિવ મહાપુરાણની કથા એને નિહાળવા ઈચ્છતા હોય તો અમારી એક યુટ્યુબ ચેનલ પણ ચાલી રહી છે. એક શિવ ટુ નામની યુટ્યુબ ચેનલ ચાલે છે. એમાં પણ આપ શિવપ્રિય જોશી મહારાજ લખશો એટલે અમારી, અને બીજી એક અમારી યુટ્યુબ ચેનલ છે શિવપ્રિય જોશી મહારાજ એ લક્ષ્ય તો એમાં પણ અમારી જ્યાં પણ શિવ મહાપુરાણની કથાઓ ગાયન થતી હશે એનું લાઈવ ટેલિકાસ્ટ અને સીધી જ લિંક આપણા મોબાઈલમાં મળશે. તો આપ આપણા ઘરે બેસી, ઓફિસમાં બેસી અને દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં બેસી અને આ સુંદર શિવ મહાપુરાણની કથા નિહાળી શકો છો. સાથે બીજી એક અમારી યુટ્યુબ ચેનલ છે શિવ કથા લાઈવ, જે આપ મોબાઈલમાં લખશો તો પણ આ સુંદર શિવ મહાપુરાણની કથા આવશે. અને જો આપ આપણા વિસ્તાર ક્ષેત્રની અંદર સુંદર શિવ મહાપુરાણની કથાનું ગાયન કરાવવા ઈચ્છતા હોય તો અમારી શિવપ્રિય જોશી મહારાજ યુટ્યુબ ચેનલની અંદર નીચે નંબરો આપેલા હોય છે. એ મોબાઈલ નંબરમાં 6760704585 જે મારો કોન્ટેક્ટ નંબર છે, જે સીધો જ મારાથી વાત થઈ શકે છે. અને બાકી ઇન્સ્ટાગ્રામ શિવપ્રિય જોશી મહારાજ, ઇન્સ્ટાગ્રામ શિવપ્રિય જોશી મહારાજ, ફેસબુક શિવપ્રિય જોશી મહારાજ, વોટ્સઅપ ઇત્યાદિમાં બધા જ નંબરો સંપર્કો છે જેમાં આપ સંપર્ક કરી શકો છો. અને આ શિવ મહાપુરાણની કથા ગાયન કરવાની મારી કોઈ પણ દક્ષિણા રહેતી નથી, પણ જ્યાં જે કથા ગાયન કરવાની હોય એની સાથે મંડપ, સાઉન્ડ, સંગીત ઇત્યાદિ પ્રકારના જે આવશ્યક સાથ સહકાર અને સહયોગરૂપી ખર્ચ આવતો હોય છે પણ શિવપ્રેમી શ્રોતાઓ ભક્તોના સાથ અને સહકારથી ગાયન થતો હોય છે. અને આ શિવ કથા ગાયન કરવાનો બાબરી મુકામે એક જ ઉદ્દેશ છે કે વિશ્વ અને ભારત વર્ષની અંદર જે પણ શિવપ્રેમી સનાતનીઓ રહે છે એમના હૃદયની અંદર સનાતન ધર્મના સંસ્કારો ઉદય થાય અને શિવની ભક્તિ ગામોગામ નગરો નગર ઉદય થાય એ જ આ શિવ કથાનો મુખ્ય ઉદ્દેશ છે. આ શિવ મહાપુરાણની કથા અમે ગામોગામ નગરો નગર શહેરો શહેર લઈને ફરવાનો એક જ ઉદ્દેશ છે કે નગરો નગર ભગવાન શંભુના શિવાલયો હોય
અને શિવાલયની અંદર લોકો ભગવાન શંભુની પૂજા કરતા થાય અને ભગવાન મહાદેવની ભક્તિ કરતા થાય. કારણ કે શિવ મહાપુરાણમાં કહ્યું છે, અમારા સંતો કહે છે કે આ જગતની અંદર જ્યાં સુધી મનુષ્યના હૃદયની અંદર સાચી શિવ ભક્તિ નહીં આવે ને ત્યાં સુધી વિશ્વની અંદર થતા ઉત્પાતો એનું સમાન નહીં થાય. એટલે આ વિશ્વની શાંતિ માટે, જગતના કલ્યાણ માટે, ધેનુ વિપ્ર સાધુ સંત ભક્ત ઇત્યાદિની રક્ષા માટે અમારી આ શિવ મહાપુરાણની કથા એ નગરો નગર, ગામો ગામ, શહેરો શહેર આ શિવયાત્રા ફરી રહી છે અને અહીંયા બાબરી મુકામે ચાલી રહી છે. અને અહીંયાથી હવે જ્યાં પણ જશે એની જાણકારી અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આપ સુધી પહોંચશે એવી મંગળ પ્રાર્થના સાથે મીડિયા ન્યૂઝ સહિત તમામ પ્રેક્ષકોનો હું આભારી છું. સાથે સર્વને હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.